રાજકોટના કલેક્ટર ડોક્ટર રાહુલ ગુપ્તાના પત્ની અનુજા ગુપ્તાએ રાજકોટ નજીક આવેલા આણંદપર ગામની પ્રાથમિક શાળા ગુજરાત કેડર આઈએએસની એસની એસોસિએશનના નેજા હેઠળ દત્તક લીધી છે અને ત્યાં છાત્રોના ઉત્કર્ષ માટે વિવિધ શૈક્ષણિક ઇતર પ્રવૃત્તિ આજી છે આ શાળામાં જ્યોગ્રફી સાયન્સ મેથેમેટિક્સની સ્માર્ટ લર્નિંગ લેબ બનશે અમદાવાદ હાઈવે પર આવેલા આણંદપર ગામની પ્રાથમિક શાળા નંબર બે ને દત્તક લઈને આ અભિયાન ઉપાડવામાં આવ્યું છે એની શરૂઆત એક રસપ્રદ સ્થિતિથી થઈ છે શાળાની પાસે જ એક મોટું ક્રીડાંગણ છે ત્યાં એટલું બધું ઘાસ ઉગી ગયેલું કે બે ત્રણ સરપોનો વસવાટ બની ગયું મેદાન મોટું અને ઘાસ જાજુ એટલે સરપો પકડી પણ શકાતા નહોતા પહેલા આ મેદાન સાફ કરાવવામાં આવ્યું મેદાન સાફ થયું એટલે સરપો પણ નાસી છૂટ્યા અને અહીં બનાવાયું એથ્લેટિક્સ મેદાન અહીં રનિંગ ટ્રેક બનાવાયો આ મેદાનમાં લાલ રેતી નાખી મેદાન બનાવાશે તજજ્ઞ રમતવીરો દ્વારા શાળાના બાળકોને રમત ગમતની તાલીમ મળે એવું પણ આયોજન છે શાળાના મધ્યાહન ભોજન યોજનાના શેડ પાસે સ્કેટિંગ રિંગ બની શકે તેમ છે એટલે ત્યાં લોક સહયોગથી સ્કેટિંગ શૂઝ મેળવી બાળકોને સ્કેટિંગ શીખવવામાં આવશે શાળાની દિવાલ ઉપર ચિત્રનગરીના સહયોગથી સુંદર મજાના ચિત્રો દોરવામાં આવ્યા છે આ ચિત્રોથી શાળા પટાંગણ દીપી ઉઠ્યું છે રાજકોટ કલેક્ટરના પત્નીએ શાળા દત્તક લીધી રાજકોટ કલેક્ટરના પત્નીએ શાળા દત્તક લીધી જિયોગ્રાફી સાયન્સ મેથેમેટિક્સની સ્માર્ટ લર્નિંગ લેબ બનશે તજજ્ઞ રમતવીરો દ્વારા શાળાના બાળકોને પણ રમતગમતની તાલીમ મળે એવું આયોજન જો એ એક જ ફિલોસોફી છે મારી ઇફ નોટ મી દેન હું એટલે અમે આગળ આવીને એ બધું કામ ન કરીએ તો પછી કોણ કરશે બીજા ઉપર ટીકા કરવું બહુ સહેલું છે કે તમે કરો તમે કરો પણ જ્યારે કોઈ ઓફિસરની વાઈફ બારે પડે અથવા કોઈ સુશિક્ષિત વ્યક્તિ બહારે પડે ને એ ગ્રામીણ સ્કૂલને મદદ કરવા માટે આવે તો એ એક બાળક બે બાળક પણ આખા ગામનું ભલો થાય ને તમારે ખરેખર કહું તો આપણું જે દેશ છે ભારત દેશ એ સાચું તો ગામડામાં જ રહે છે બાકી તમે શહેરોમાં જો છો એ બિલ્ડિંગ છે કે ઓફિસીસ છે કે જે હોય પણ ધ રિયલ ઇન્ડિયા ઇટ લિવ્સ ઇન ધ વિલેજિસ નોટ ઇન ધ સિટીઝ એટલે શરૂઆત આપણે મૂળ પ્રાથમિક શિક્ષણથી જ કરીએ ને ગામડાથી કરીએ તો એ જ બાળક આગળ વધીને શહેરમાં જશે ઉચ્ચ શિક્ષણ લે તો ઓટોમેટિક એ આખી સોશિયલ એન્જિનિયરિંગનું કામ સ્ટાર્ટ થઈ જાય એટલે ગ્રામીણ વિસ્તારની શાળાને કામ કરવા માટે હું વિચાર ટૂંકમાં તમારે એક વાત કહું અહીંયા એક બહુ મોટું મજાનું ક્રીડાંગણ હતું સ્કૂલમાં જગ્યા છે બહુ જગ્યા છે પણ એ જગ્યા ઉપર ઝાડ ઝૂપટી એવી હતી ને સર્પ બહુ હતા તો પહેલું ચેલેન્જ તો એ હતું કે અહીંયા કોઈ વ્યક્તિ એ ઝાડી કાપવા માટે નથી આવતું કેમ કે બધા કે એ સર્પ છે તો એવી જ જગ્યા ઉપર એક મજાનું ક્રીડાંગણ બને ક્રીડા સંકુલ બને કે જ્યાં છોકરા એથ્લેટિક્સ વોલીબોલ ખોખો કબડ્ડી વ્યાયામ શાળા ને સ્કેટિંગ એટલું બધું એક જગ્યામાં થઈ શકે છે આવી વિઝન હતી ને આજે એ પાર પડી રહી છે બીજી વાત એવી છે કે જગ્યા વધારે થઈને અહીંયા બહુ બધું કલ્ટિવેશન થઈ શકે છે તો જ્યારે આપણે કલ્ટિવેટ કરી રહ્યા છે તો એ છોકરાઓને કેમ આપણે ફાર્મિંગના શિક્ષણનું જ્ઞાન નહીં આપવાનું આપવું જ જોઈએ કેમકે આ દેશનું સાચું પુત્ર જે છે એ કિસાન છે એટલે પ્રાથમિક શિક્ષણથી જ જ્યારે બાળકો ફાર્મિંગમાં રૂચિ લે તો એને જ કહેવાય કિસાન માટે સલામી અટ્રિબ્યુટ ટુ ધ સન ઓફ ધ સોઇલ ને એટલે એક મજાનું આવું કોર્સ સિલેબસ ડિઝાઇન કરી રહ્યા છે જે નિષ્ણાતજ્ઞ લોકો છે આમાં એ લોકોની પણ મદદ લીધી છે મેં કે આવું સિલેબસ બને કે પાંચવા છઠ્ઠા સાતવા આઠ આ બધા ધોરણ માટે સિલેબસ આવું તૈયાર થાય કે એ લોકો જોએ કે કેવી રીતે બીજ વાવીએ તો થિયરીમાં એ ભણે એના પછી એ લોકો આ એના આંખેથી જોશે એને કામ કરશે કે એ બીજનું ફળ આવી ગયું તો એને કેવી મજા આવશે બેસ્ટ આમાં શું થશે એ લોકોને રિસ્પેક્ટ રહેશે કિસાનભાઈ માટે બીજી વાત એ લોકોને નોલેજ મળશે જે એના મમ્મી પપ્પા કદાચ કિસાન છે તો એ લોકો પાસે નથી એવું નોલેજ એને સ્કૂલથી મળશે ને છોકરાઓ શું કરી શકે છે એને તો કોઈ લિમિટ નથી એન્ડ લાઇક ઇટ ઇઝ યુ હેવ ટુ ટેપ દેમ યંગ એટલે જેટલા નાના ઉંમરમાં આપણે એને પકડી શકાય એને એનું સૃજન કરી શકાય એટલું કરવું જોઈએ ને બીજી વાત આ આ દેશમાં અનાજનું વેસ્ટેજ ક્યારે ન થાય જ્યારે બાળકને ખબર હોય કે કેટલા મહેનતી આ અનાજ ઉગ્યું છે તો એ કોઈ દિવસ વેસ્ટેજ ન કરે ને એક નાનકડું એક્સપેરિમેન્ટ છે કે શું શું થઈ શકે એ બાબત સાહેબ એટલે મારા હસબૅન્ડ ફૂલ સપોર્ટ છે તમે જોઈ શકો છો હમણાં અઢી વાગ્યા છે ને હું સવારની બહાર છું તો એ સપોર્ટ ના હોય તો આપણે કેવી રીતે પહોંચી શકીએ ને તંત્રમાં જ્યારે કંઈ કામ કરવું હોય કે કેવી રીતે એપ્લિકેશન લખવું તો એના એનું ગાઈડન્સ મળે તો બધું સહેલી રીતે થઈ જાય કે આ રીતે થાય આ વિભાગમાં જવું પડે આમ તો સામાન્ય લેવલ ઉપર આપણે ખબર ન હોય કે આ કામ કરવું છે તો કયા વિભાગમાં જાવ પણ સાહેબ સપોર્ટ કરે છે માર્ગદર્શન આપે છે કે તમે આ વિભાગમાં જાઓ પછી તમે આ વિભાગમાં જાઓ અહીંયા જાઓ ત્યાં તો એટલું માર્ગદર્શન મળી જાય ને તો કામ બહુ સહેલું થઈ જાય ને બહુ ફાસ્ટ થઈ જાય તો એ તો બહુ જ મોટી હેલ્પ છે જો એ બધું કામ એક વખત સ્ટાર્ટ થઈ ગયું છે ને એ સ્ટાર્ટ કરીને હું બીજી ગ્રામીણ શાળામાં કામ કરવા ઈચ્છુક છું પણ આપણે જ્યારે જે કામ સ્ટાર્ટ કર્યું એને પાર પાડવાનું મુખ્ય જે બર્ડન કહો જિમ્મેવારી કહો જે કહો તમે એ તો શિક્ષક ઉપર જ હોય છે ને આ શાળાના ને બધા શાળાના શિક્ષક એટલા સપોર્ટિવ છે કે આપણે જે એમને આપી રહ્યા છે એ એના કોલ ઓફ ધ ડ્યુટીની આગળ જઈને બિયોન્ડ ધ કોલ ઓફ ઓફ ધર ડ્યુટી એ જઈને વધારે વધારે મારા બાળકોને શું મળી શકે એ પિતા સ્વરૂપી બધા અહીંયાના શિક્ષક છે ને સાય પણ આપણા સાથે છે એક વખત અમે કરીને તો જઈશું આ જિલ્લામાંથી પણ જઈશું પણ એના પછી શું એનું જે પ્રશ્ન છે એ પ્રશ્ન અહીંયાના શિક્ષક પાર પડી રહ્યા છે